કેમ છો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। હજુ સુધી આપણી ચેનલ તેજીબ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર નંબર 2નું સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું, 2.5 ભાગ્યા 1000 બરાબર કેટલા? જવાબ બી, 0.0025। બીજું, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? એ, 32.05। ત્રીજું, 2/5 ગુણ્યા 5/1/5 બરાબર કેટલા? જવાબ આવશે બી, 52/25। ચોથું, 3/3/4 ભાગ્યા 3/4 બરાબર કેટલા? જવાબ સી, 5। પાંચમું, 3 અને 4/2/5 નો ગુણાકાર કેટલો થાય? જવાબ સી, 13/1/5। છઠ્ઠું, 5/7 ભાગ્યા 6 બરાબર કેટલા? જવાબ બી, 5/42। સાતમું, 5/1/6 ભાગ્યા 9/2 બરાબર કેટલા? જવાબ ડી, 31/27। આઠમું, 7 ને 2/5 વડે ભાગતા શું પરિણામ મળે? જવાબ ડી, 35/2। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। નવમું, 27/2/3 બરાબર ખાલી જગ્યા થાય? જવાબ 18। દસમું, 4/2/7/1/2 બરાબર ખાલી જગ્યા થાય? 2/1/7। અગિયાર, 4/5/4 બરાબર ખાલી જગ્યા થાય? જવાબ 1/5। બારમું, 3.2 × 10 બરાબર ખાલી જગ્યા? જવાબ 32। તેર, 25.4 × 1000 બરાબર 25,400। ચૌદ, 4.7/10 બરાબર ખાલી જગ્યા? જવાબ આવશે 0.47। પંદર, 4.7/100 બરાબર ખાલી જગ્યા? જવાબ આવશે 0.047। સોળ, 2.001/0.003 બરાબર ખાલી જગ્યા? તો જવાબ આવશે 600। પ્રશ્ન 3, માંગ્યા મુજબ કરો। સત્તરમું, વર્તુળાકારના છાયાકીય ભાગની મદદથી 6/2/3 શોધો। અહીં આકૃતિ દર્શાવેલી છે, જવાબ જોઈ લઈએ। 6 × 2/3 એટલે કે અહીંયા 3 × 2 = 6 થશે અને 3 × 3 = 8 થઈ જશે એટલે 2 × 2, તો જવાબ આવશે 4। અઢાર, 4 કિલોગ્રામ કેકમાંથી 2/3 કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય? જવાબ જોઈ લઈએ, તો 4/2/3, તો 4 × 3/2, તો જવાબ આવશે 2 × 3 = 6 એટલે જવાબ આવશે 6, એટલે કે માટે 6 ટુકડા કાપી શકાય। 19, ગુણાકાર કરો। પહેલું, 1/2 અને 5/8 બરાબર 1/2 × 5/8 એટલે 1/5/2 × 8 બરાબર 1/16। બીજું, 1/3 અને 7/5 બરાબર 1/3 × 7/5 બરાબર 1/7/3 × 5 7/15। ત્રીજો, 4/3 અને 5/2 બરાબર 4/3 × 5/2। અહીંયા 2 કટ થતા એટલે કે બરાબર 2 × 5/3 × 1 બરાબર 10/3 બરાબર 3/1/3। વીસમું, 3 છોકરાઓ કુલ રૂપિયા 235.50 કમાયા, તો 1 છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો? જવાબ જોઈ લઈએ, સરેરાશ બરાબર 2.35.50/3 માટે 78.50 રૂપિયા કમાયા।
21મો, જો કોઈ સંખ્યાનો 2^3 ભાગ 10 હોય તો તે સંખ્યાને 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે? જવાબ જોઈ લઈએ. x / 2^3 = 10, તો x / 2 = 10 / 3 માટે x = 10 / 3/2. અહીંયા 2 કટ થતા એટલે 5 / 3 x = 15. તે સંખ્યા 15 છે બરાબર 15 × 1.75 બરાબર 26.25. 22. આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો. 3/7 / બોક્સ બરાબર 15/98, એટલે કે 3/7 × 5/14 બરાબર 15/98, એટલે અહીંયા આવશે જવાબ 5/14. 23. 1/1/2 કિલોગ્રામ ચોકલેટમાંથી 1/16 કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે? જવાબ 1/1/2 / 1/16 માટે 3/2 / 1/16 માટે 3/2 × 16/1, અહીંયા 2 કટ હતા એટલે માટે 3 × 8 = 24 બોક્સ બની શકે. 24. ₹53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? બરાબર જવાબ 53.50 × 27.5 = 1471.25 રૂપિયા માટે કાપડની કિંમત 1471.25 રૂપિયા થાય. 25. 3/10 ને 1/4 × 3/5 વડે ભાગો બરાબર 3/10 / 1/4 × 3/5 બરાબર 3/10 / 3/20 બરાબર 3/10 × 20/3. અહીંયા 3 કટ થતા અને 10 કટતા એટલે માટે બરાબર 2, એટલે જવાબ આવશે 2. 26. 2964 ને 0.004 વડે ભાગતા શો જવાબ મળે? જવાબ જોઈ લઈએ. 0.02964 / 0.004 બરાબર 2964 / 100000 / 1000000 માટે અહીંયા સાદુરૂપ આપતા એટલે અહીંયા મળશે 741/100 બરાબર 27. 0.625 ને 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા 520 ને કેટલા વડે ભાગવા પડે? જવાબ 0.625/85 = 520/x માટે 0.625/85 = 520/x માટે x બરાબર 520 × 85/0.625 માટે x બરાબર 44,200/0.625 ને સાદુરૂપ આપતા તો x બરાબર બનશે 70,720. 28. 80/1/2 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે, તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગશે? બરાબર 80/50 / 7.5 = 8050/100/75/10 બરાબર 8050/100 × 10/75. અહીંયા આપણે સાદુરૂપ આપતા તો આપણને જવાબ મળશે 10.75 માટે 11 દિવસ. 29. રવિ 1 કલાકમાં 3/1/3 કિલોમીટર ચાલી શકે છે, તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી હોફે જતા તેને કેટલો સમય લાગે? જવાબ 3/1/3 = 10/3 સમય બરાબર 10/3 એટલે કે આ 3 ઉપર જતા બરાબર 10 × 3/10 10 અહીંયા કટ હતા બરાબર 3 કલાક. 30મો. કિંમત શોધો. 0.3 × 0.3
ઓછા 0.2 ગુણ્યા 0.2 બરાબર 0.09 ઓછા 0.04 બરાબર 0.05 31. નીચેનામાંથી કયો 3/5 નો સમ અપૂર્ણાંક નથી? તો જવાબ આવશે ડી 12/15. 32. નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે? તો અહીંયા બે આકૃતિનો ગુણાકાર કરતા એટલે 1/4 ગુણ્યા 2/4 બરાબર સાદુરૂપ આપતા તો મળશે 1/8 એટલે કે આપણને મળશે બી. 33. 4/8 9/27 16/64 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એ 25/125. 34. રીના પાસે 16 ચોકલેટ છે તેમાંથી તેણે 1/4 ભાગની ચોકલેટ ખાઈ લીધી. બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેણે રાહુલને આપી તો રીના પાસે કેટલી ચોકલેટ વધી? જવાબ 16માંથી 1/4 ભાગની એટલે બરાબર 16/4 બરાબર 4 બાકી રહેલ બરાબર 16 - 4 બરાબર 12 માટે બાકીમાંથી અડધી રાહુલને મળેલ માટે 12/2 તો બરાબર 12/2 બરાબર આવશે 6 એટલે કે રીના પાસે વધેલી ચોકલેટ બરાબર 16 - 4 - 6 બરાબર 16 - 10 બરાબર 6 એટલે કે રીના પાસે 6 ચોકલેટ વધે. 35. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ? જવાબ 26.67 સેન્ટીમીટર છેદમાં 2.54 સેન્ટીમીટર બરાબર સાદુરૂપ આપતા તો આપણને મળશે જવાબ 10.5 ઇંચ. હવે વિદ્યાર્થી મિત્રો અધ્યયન નિષ્પત્તિઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈ લઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, જો કોઈ સંખ્યાનો 3/4 ભાગ 12 હોય તો તે સંખ્યા કઈ છે? તો જવાબ બી 16. બીજું, અહીંયા આપણને આકૃતિ આપેલી છે એટલે આકૃતિનો અર્થ કહો એટલે જવાબ આવશે અહીંયા બી 3 × 1/4. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. ત્રીજું, 93.5 × 100 બરાબર જવાબ આવશે 9,350. ચોથું, 8.4 / ખાલી જગ્યા બરાબર 2.1 તો જવાબ આવશે 4. પાંચમું, 52.7 / ખાલી જગ્યા બરાબર 0.527 તો જવાબ આવશે 100. પ્રશ્ન 3. માંગ્યા મુજબ કરો. છઠ્ઠું, હરમિત 3.5 કિલોગ્રામ બટાકા પ્રતિ કિલોએ રૂપિયા 13.75 ના ભાવે ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તે નજીકમાં રૂપિયા જણાવો. 1 કિલોગ્રામ એટલે કે 13.75 રૂપિયા તો 3.5 કિલોગ્રામના કેટલા? તો આપણે ચોકડી ગુણાકાર કરતા એટલે કે 3.5 × 13.75 / 1 એટલે આપણે ગુણાકાર કરતા તો આપણને મળશે 48.12 એટલે કે આપણે 48 રૂપિયા ચૂકવવા પડે. સાતમું, 7/1/6 / 3/2/3 કરતા મળતો જવાબ 1.5 કરતા મોટા અથવા 1.5 કરતા નાનો છે તો સમજાવો. બરાબર 7/1/6 / 3/2/3 બરાબર 43/6 / 11/3 43/6 × 3/11 આપણે સાદુરૂપ આપતા તો આપણને મળશે 1.9 માટે 1.5 કરતા મોટો છે. આઠમું, 5/129 અને તેનો વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? બરાબર 5/129 × 129/5 તો સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 1. નવમું, ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શિલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવીની છે તો તેને કેટલી ઈંટો જોઈએ? જવાબ 22.50 મીટર / 0.25 મીટર ભાગાકાર કરતા જવાબ મળશે 90 ઈંટો. દસમું, 7 ના વિદ્યાર્થીઓએ ઉજવણી માટે રૂપિયા 740.25 અને ઠંડા પીણા માટે રૂપિયા 70 ની ખરીદી કરી તો આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વેચવામાં આવે તો
દરેકને ભાગે કેટલા રૂપિયા આવે? જવાબ, ઉજવણી માટે 740.25 ને ઠંડા પીણા માટે 70, સરવાળો કરતા તો આપણને મળશે 810.25. 35 વિદ્યાર્થીઓ વચ્ચે 810.25 રૂપિયા સરખે ભાગે વેચવામાં આવે તો 810.25 ભાગ્યા 35 બરાબર 23.15 રૂપિયા, યાને કે 35 વિદ્યાર્થીઓ વચ્ચે 23.15 રૂપિયા ભાગ આવે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે અચૂકથી એને શેર કરજો. હજુ સુધી આપણી ચેનલ તેજી એજ્યુકેશન સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.